નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, ભલાઈ તથા બુરાઈનો દેવાસુર સંગ્રામ છેડાવવો જોઈએ. આજના સમયની આવશ્યકતા છે કે સજ્જનો તેમજ સત્પુરુષો આગળ આવે, મેદાનમાં ઉતરે અને પતન તરફ જઈ રહેલી માનવતાનું વિકૃતિઓ, દુષ્પ્રવૃત્તિઓ તેમજ દુષ્ટતાથી રક્ષણ કરે. આજે સારા અને ખરાબ દૈવાસુર સંગ્રામ થઈ જ જવો જોઈએ. દેવ સ્વરૂપ સજ્જનોએ પોતપોતાના ક્ષેત્રમાં પોતાને યોગ્ય મોરચો સંભાળી લેવો જોઈએ. પોતાના સત્કાર્યો, સદાચરણ અને સત્પ્રવૃત્તિઓની મસાલો લઈને નીકળો અને જ્યાં જ્યાં અંધકાર દેખાય એને દૂર કરો. સમાજની વિકૃતિઓ હવે એ સીમા સુધી પહોંચી ગઈ છે કે જો તેમને આગળ વધતી રોકવામાં નહીં આવે તો પછી જીવન જ નહીં રહે. માનવતા ખૂબ મૂલ્યવાન છે, તેનું રક્ષણ દરેક જાગૃત માણસનું એક કર્તવ્ય છે કે માનવતાનું રક્ષણ કરે. પરમાત્માએ મનુષ્યનું નિર્માણ સજ્જનતાની સામગ્રીથી એટલા માટે કર્યું છે કે તે પોતે તો દિવ્ય જીવન જીવે જ, પરંતુ સાથે સાથે બીજા લોકોને પણ સુખ શાંતિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે. ભગવાને દરેક મનુષ્ય પાસે આશા રાખી હતી કે તે સૃષ્ટિમાં સજ્જનતા, સદ્ભાવના, સહયોગ અને સૌહાર્દનું વાતાવરણ પેદા કરે અને તેને સ્વર્ગ જેવી બનાવે. પરંતુ સમયના પ્રભાવના કારણે અથવા તો માનવ જાતના દુર્ભાગ્ય આજે માનવ સમાજ ઈશ્વરની આશાથી વિરુદ્ધ આચરણ કરવા લાગ્યો છે. જે ભાગ્યશાળીઓને અજ્ઞાન રૂપી અંધકાર અથવા અનાચરણ સ્પર્શ્યું નથી તેઓ ઈશ્વરની આશાને પૂરી કરે. માનવ સમાજના સુધારમાં તત્પર થઈને શ્રેયના ભાગીદાર બને. જેઓ પતનની ખાઈમાં પડ્યા છે તેમની પાસે તો કોઈ આશા રાખી શકાય તેમ નથી, પરંતુ જે લોકો પ્રભુ કૃપાથી એ પતનમાંથી બચી ગયા છે, જેમને પોતાના ચરિત્ર અને સદપ્રવૃત્તિઓ પર વિશ્વાસ છે અને જેઓ સમજે છે કે અમારી ઉપર ઈશ્વરની વિશેષ અનુકંપા છે, જેમના હૃદયમાં હજુ સદભાવના મોજૂદ છે, એવા દેવ પુરુષો જ પતન તરફ જઈ રહેલા સમાજનો ઉદ્ધાર કરી શકે છે. વિકૃતિઓમાં કોઈ શક્તિ હોતી નથી, પ્રકાશના અભાવનું નામ જ અંધકાર છે. જ્યારે સમાજમાં સત્પ્રવૃત્તિઓ વધશે ત્યારે વિકૃતિઓ આપોઆપ જ ભાગવા માંડશે. સત્પ્રવૃત્તિઓ ન હોવાના કારણે જ વિકૃતિઓનું અસ્તિત્વ છે. જો ભલાઈ તથા સત્પ્રવૃત્તિઓ વધારવામાં આવે તો જોત જોતામાં સમાજનો સુધાર. લોકો ત્યાં સુધી જ બુરાઈને અપનાવે છે કે જ્યાં સુધી તેમની નજર સામે હોય અને ભલાઈના દર્શન પણ ન થતા હોય. આ ભલાઈનું દર્શન તો સાધુ, સંત તથા સજ્જનો જ કરાવી શકે છે. તેઓ ભલે પોતાની સાધના કરતા હોય છતાં તેમણે સમાજના કલ્યાણના કર્તવ્યને ધ્યાનમાં રાખવું જોઈએ અને પોતાના આદર્શ ચરિત્રો તથા કાર્યો દ્વારા લોકોને પ્રકાશ આપવો જોઈએ તથા સાચો માર્ગ બતાવવો જોઈએ. ભારતમાં સમાજનું નેતૃત્વ પહેલેથી જ ધાર્મિક પુરુષો કરતા આવ્યા છે, સજ્જન પુરુષો કરતા આવ્યા છે. જ્યારથી તેઓ પોતાની જવાબદારી પ્રત્યે ઉદાસીન થઈ ગયા ત્યારથી સમાજનો વિકાસ તથા સુધાર બંધ થઈ ગયો છે. હવે તેમણે સાવધાન થઈને પોતાની જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ, એનાથી જ સમાજનું કલ્યાણ થશે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, January 1967. મિત્રો, યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ પાસે પરમ કૃપાળુ પરમાત્માની અનુકંપાથી પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ભારતવર્ષના લોકોની ઉજ્જવળ ભવિષ્યતાઓની સંભાવના અદ્ભુત રહેલી છે. તો આ સંદેશને પોતાના સુધી પૂરતો ન રાખતા અન્યમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય હિન્દ.